વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બેમાં પ્રકરણ પંદરનું નામ છે કેટલી ચોટલી છે તેના વિશે અભ્યાસ કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય વતી હું વર્ષાબેન મકવાણા ઓનલાઈન શિક્ષણમાં સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો અહીં સૂચનામાં શું લખેલું છે, નામના અક્ષરો અને ચાર મિત્રો આપેલા છે. એક મિત્રનું નામ છે રમેશ, બીજો આફતાબ, ત્રીજી મારિયા અને ચોથો સંતોષ. વિદ્યાર્થી મિત્રો, આ તમે જુઓ, આના પ્રમાણે તમારે શું કરવાનું છે. તમારી શેરીમાં તમે તમારા મિત્રો સાથે અવનવી રમત રમતા હશો, તો આજે તમારે કેવી રમત રમવાની છે. તમારા મિત્રોને એક કાગળ પર તેનું નામ લખવા માટે કહેવાનું છે અને પછી શું કરવાનું છે, અમુક પ્રશ્નો પૂછવાના છે. તો સમાન અક્ષર પૂરા થતા નામની સંખ્યા, તો ઉપરના મિત્રોના નામ તમે જુઓ તો રમેશ, આફતાબ, મારિયા અને સંતોષ, તો તેમાંથી એક પણ નામ એવું નથી કે જે સમાન અક્ષરે પૂરું થતું હોય. તો જવાબમાં શું લખીશું, 0. કોઈ નામ શરૂ થતું ન હોય તેવા કોઈ એક અક્ષર. એટલે કે અહીં તમે જો રમેશ એટલે એનો પહેલો અક્ષર છે ર, આફતાબનો પહેલો અક્ષર છે અ, મારિયાનો પહેલો અક્ષર છે મ અને સંતોષનો પહેલો અક્ષર છે શ. તો અહીંયા આપણે શું કરવાનું છે, કોઈ એક એવો અક્ષર લેવાનો છે જેનાથી કોઈ નામ શરૂ થતું ન હોય. તો આપણે અહીં લ લઈશું. તો આના સિવાય તમે બીજો અક્ષર પણ લઈ શકો છો. સમાન અક્ષરથી શરૂ થતા નામની સંખ્યા, રમેશ, આફતાબ, મારિયા અને સંતોષ. તમે જુઓ તો સમાન અક્ષરથી એક પણ નામ શરૂ થતું નથી. તો આપણે જવાબમાં શું લખીશું, 0. ત્યારબાદ ફળ વેચનાર. તમારા માટે કેળા, સફરજન, નારંગી વગેરે તાજા ફળ અહીં જોવા મળે છે અને ફળ વેચનાર છે તેની પાસે ઘણા બધા ફળ છે અને તેમના તરફ જુઓ, શોધો અને તે કયા કયા ફળ છે અને કેટલા ફળ છે તેના વિશે સમજૂતી મેળવવાની છે. અને અહીં શું કરવાનું છે, ફળની સંખ્યા લખવાની છે. તમને તમારા પાઠ્યપુસ્તકમાં આવું કોષ્ટક આપેલું હશે. તો તમે જુઓ તો પહેલું ચિત્ર શેનું જોવા મળે છે, તો પહેલું ચિત્ર છે તે કયા ફળનું છે, સફરજન. તો સફરજનની સંખ્યા કેટલી છે, 4. બીજા ચિત્રમાં શું જોવા મળે છે, કેળા. કેળાની સંખ્યા કેટલી છે, 5. તો અહીં આપણે 5 લખીશું. ત્યારબાદ નારંગી આપેલી છે, તો નારંગીની સંખ્યા કેટલી છે, 3. જવાબમાં શું લખીશું, 3. ત્યારબાદ વાળ ઓળવાની રીત. તમે અહીં જુઓ કે માલા નિશાળે જઈ રહી છે, તમને ચિત્રમાં જોવા મળે છે. તો તેની માતાએ તેના વાળ ઓળ્યા છે. માલાને 2 ચોટલીઓ છે. તમારા વર્ગના બાળકો સામે જુઓ અને બધા બાળકોની જુદી જુદી રીત વાળ ઓળ્યા છે તે જોવાની છે. તો તમારે શું કરવાનું છે, તમે અત્યારે તો સ્કૂલે આવતા નથી પરંતુ શેરીમાં તમે જેની સાથે મિત્ર વર્તુળમાં રમો છો તેની વાળ ઓળવાની અલગ અલગ રીતની જોવાની છે અને તેની સંખ્યા લખવાની છે. તો તમે જુઓ તો બાળકોની સંખ્યા, તો 1 ચોટલીવાળા છે તેવા બાળકોની સંખ્યા કેટલી છે, 12. 2 ચોટલીવાળા બાળકોની સંખ્યા, 18. ત્યારબાદ બોયકટવાળા હોય તેવા બાળકોની સંખ્યા 1 પણ નથી. તો આપણે અહીં શું લખીશું, 0. ત્યારબાદ શોધો અને ખાલી જગ્યા પૂરો. અગાઉના કોષ્ટક પ્રમાણે અહીં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. 1 ચોટલીવાળા બાળકોની સંખ્યા 2 ચોટલીવાળા બાળકોની સંખ્યા કરતાં વધારે છે કે ઓછી, તો જવાબમાં શું લખીશું,
ઓછી. હવે ખાલી જગ્યા બાળકોને બોયકોટ વાળ છે તો કેટલા બાળકોને? ઝીરો. હવે પગરખાના નંબર. તમારા વર્ગના બાળકોના પગ જુઓ. દરેક વ્યક્તિએ બૂટ, ચંપલ, સેન્ડલ પહેર્યા છે. બૂટ અથવા ચંપલનું તળિયું જુઓ. જો તળિયા પર નંબર લખેલો હોય તો તમારા માપના પગરખાનો નંબર છે. તો હવે જુઓ કે તમારા પાઠ્યપુસ્તકમાં એક આવું કોષ્ટક આપેલું હશે અને આ કોષ્ટક આપણે ભરવાનું છે. તો પગરખાનું માપ, બાળકોની સંખ્યા, એટલે પગરખાનું માપ છે, તમે જુઓ 9 નંબરના હોય તેવા 13 બાળકો, 10 નંબરના પગરખા છે તેવા 5 બાળકો, 11 નંબરના પગરખા છે તેવા 8 બાળકો. હવે શોધો. તો આપણે અહીં શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. કેટલા બૂટનું માપ? 9 છે. તમે જુઓ તો 9 છે પગરખાનો નંબર, તેવા બાળકો કેટલા છે? 13. જવાબમાં શું લખીશું? 13. હવે પગરખાનું માપ 11 હોય તેવા બાળકોની સંખ્યા ખાલી જગ્યા છે. તો તમે જુઓ તો 11 નંબરના પગરખા સામે કેટલા બાળકોની સંખ્યા આપેલી છે? 8. જવાબમાં શું લખીશું? 8. સૌથી વધુ બાળકોના પગરખા ખાલી જગ્યા નંબરના છે. તો ઉપરના કોષ્ટક પ્રમાણે તમે જવાબ આપો. તો બાળકો, સૌથી વધુ બાળકોના પગરખા કયા નંબરના છે? 9 નંબરના. હવે ખાલી જગ્યા નંબરના પગરખા સૌથી ઓછા બાળકોના છે. ઉપરના કોષ્ટક પ્રમાણે જવાબ આપો તો 10 નંબરના પગરખા છે તે સૌથી ઓછા બાળકોના છે. ત્યારબાદ આપણે પાણી પીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે દરરોજ પાણી પીએ છીએ. તમારા મિત્રને પૂછો કે રોજ કેટલા પ્યાલા પાણી પીવે છે અને તે નીચે લખો. તમારે શું કરવાનું છે? તમારા મિત્ર વર્તુળમાં તમારે પૂછવાનું છે કે રોજ કેટલા પ્યાલા પાણી પીવે છે. તો કેટલા પ્યાલા? બાળકોની સંખ્યા. તો એક પ્યાલો પાણી પીતા હોય તેટલા તેવા કેટલા બાળકો છે? 5. હવે બે પ્યાલો પાણી પીતા હોય તેવા 3 બાળકો, અને 3 પ્યાલા પાણી પીતા હોય તેવા 7 બાળકો છે, અને 4 પ્યાલા પાણી પીતા હોય તેવા 2 બાળકો છે, અને 5 પ્યાલો પાણી પીતા હોય તેવા 4 બાળકો છે. હવે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. અગાઉના કોષ્ટક પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. એક પ્યાલો પાણી પીવે છે તે બાળકોની સંખ્યા ખાલી જગ્યા છે. તો કોષ્ટકમાં તમારે જોવાનું છે. તો એક પ્યાલો પાણી પીવે તે બાળકોની સંખ્યા 5 છે. ત્યારબાદ 5 પ્યાલા પાણી પીવાવાળા બાળકોની સંખ્યા 4 છે. 3 પ્યાલા પાણી પીવાવાળા બાળકોની સંખ્યા 2 પ્યાલા પાણી પીવાવાળા બાળકોની સંખ્યા કરતાં વધારે છે. હવે તમને ગમતા રંગ. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં શું કરવાનું છે? એક રમત રમવાની છે. તમારા મિત્ર વર્તુળમાં ગમતા રંગની રમત રમો. કેટલાક બાળકોને પીળો રંગ, કેટલાક બાળકોને લાલ રંગ, કેટલાક બાળકોને વાદળી રંગ, તો કેટલાક બાળકોને લીલો રંગ, કેટલાક બાળકોને કેસરી રંગ. અલગ અલગ રંગની પસંદગી હશે તો તેના આધારે આપણે શું કરવાનું છે? આ કોષ્ટક ભરવાનું છે. તો પીળો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કેટલી છે? 3. કેસરી રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા 9. વાદળી રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા 4. અને લીલો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા 6. તો હવે અહીં શું કરવાનું છે? આપણે શોધો અને ખાનામાં રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે? અહીં તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે રંગ પૂરવાનો છે. મોટાભાગના બાળકોને બાળકોને ગમતો રંગ કેસરી. ખાલી જગ્યા રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા. હવે લીલો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા વાદળી રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતાં વધારે છે.
હવે લીલો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કેસરી રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતાં ઓછી છે. વિદ્યાર્થી મિત્રો, મજા આવીને આખા ચેપ્ટરમાં એક રમતનું પ્રેક્ટિકલ શિક્ષણ છે, તો આ પ્રમાણે તમારે પ્રેક્ટિકલ કરી અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. મજા આવીને વિદ્યાર્થી મિત્રો તમે આ જ પ્રમાણે રમત રમી અને પ્રયત્ન કરજો.